એબીસીડી આપણે આખી એબીસીડી શીખ્યા હતા. હવે આજે આપણે શું જોઈશું તો સાચા સિત્રા સામે મૂળાક્ષર જોડો. સાચા સિત્રા સામે મૂળાક્ષર જોડો. પહેલું શું દોર્યું છે? મેંગો. મેંગો એટલે કેરી. તો મેંગો એટલે કેમ? તો મેંગો એટલે કેરીનો એમ ક્યાં છે? મેંગોનો એમ તો એમ ફોર મેંગો જોઈન્ટ કરવાનું, બરોબર, મેચિંગ કરવાનું. પછી બીજું કાઈટ. કાઈટ એટલે પતંગ. તો કે ફોર કાઈટ ક્યાં લખ્યું છે? તો કે ફોર કાઈટ. પછી એસ ફોર સન. તો એસ ફોર સન ક્યાં લખ્યું છે આપણે શોધવાનું. કે ફોર કાઈટ છે તો આ શું છે? એસ ફોર સન. એસ ફોર સન જોડે મેચિંગ કરવાનું. પછી આ શું દોર્યું છે? તો જે ફોર જગ. તો જે ફોર જગ ક્યાં લખ્યું છે? આ જે ફોર જગ છે ના, એચ ફોર હાઉસ છે. તો જે ફોર જગ ક્યાં છે? તો આ રી. તો જે ફોર જગ. પછી આ શું દોર્યું છે? એચ ફોર હાઉસ. તો એચ ફોર હાઉસ ક્યાં લખે છે? તો આ રી. તો એચ ફોર હાઉસ. આ રીતે ચિત્ર સાથે ચિત્ર સાથે મેચિંગ કરવાનું મૂળાક્ષરોનું. પછી આપણે જોઈશું તો આ શું છે? તો કૌંસમાંથી મૂળાક્ષર લઈ ખાલી જગ્યા પૂરો. તો આપણે સ્પેલિંગ પૂરો કરવાનો છે. કૌંસમાંથી મૂળાક્ષર લઈ આ કૌંસમાં શું લખ્યું છે? એ ફોર એપલ. તો એ ફોર એપલ ક્યાં લખવાનું? તો આ ખાલી જગ્યામાં લખવાનું. એ ફોર એપલ. તો શું થશે? બી એ ટી બેટ. આખો સ્પેલિંગ શું થશે? બી એ ટી બેટ. પછી બીજું શું લખ્યું છે? તો એફ ફોર ફિશ છે ખાલી જગ્યા એક્સ. તો કૌંસમાં શું લખ્યું છે? તો ઓ ફોર ઓરેન્જ. તો શું થશે? એફ ઓ એક્સ ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. પછી આ શું લખ્યું છે? તો બી ખાલી જગ્યા એસ. તો કૌંસમાં શું લખ્યું છે? યુ ફોર અમરેલા. તો યુ ફોર અમરેલા ક્યાં લખવાનો? ખાલી જગ્યામાં બી યુ એસ બસ. પછી એ રીતે આ. તો સી ફોર કેટ ખાલી જગ્યા પી ફોર પેન. તો કૌંસમાં શું લખ્યું છે? તો એ ફોર એપલ. એ ફોર એપલ ખાલી જગ્યામાં. તો શું થશે? સી એ પી કેપ. કેપ એટલે ટોપી. હવે આ જોઈશું. તો પહેલા ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યામાં શું લખવાનું? કૌંસમાં જે મૂળાક્ષર છે ઓ ફોર ઓરેન્જ. તો ફોર એરેન્જ એટલે શું થશે? ઓ એન ઈ વન. વન એટલે એક. પછી જોઈશું આર ફોર રેડ. તો આર ફોર રેડ. પછી ખાલી જગ્યા ટી ફોર ટોપ. તો કૌંસમાં શું લખ્યું છે? તો એ ફોર એપલ. તો શેનો સ્પેલિંગ બનશે? આર એ ટી રેડ. રેડ એટલે શું થાય? ઉંદર. પછી જોઈશું સી ફોર કેટ. સી ફોર કેટ ખાલી જગ્યા ટી ફોર ટોપ. તો ખાલી જગ્યામાં શું છે? તો એ ફોર એપલ. તો સી એ ટી કેટ એટલે બિલાડી. પછી આ શું છે? તો ટી ખાલી જગ્યા પી. તો કૌંસમાં શું છે? તો ફોર ઓરેન્જ. પી ઓ પી ટોપ એટલે ફગાડો. આ રીતે આપણે કૌંસમાંથી મૂળાક્ષર લઈ ખાલી જગ્યા પૂરવાની છે. પછી આ શું છે? તો જુદા પડતા મૂળાક્ષર પર ખોટું કર એટલે કે ચોકડી કરો એમ. તો જોઈશું તો આમાં આમાંથી અલગ કયો મૂળાક્ષર પડે છે. તો આ શું છે? તો બિફોર બોલ. આ તો બિફોર બોલ. આ તો બિફોર બોલ. એ આગળ શું કહેવાય? તો એ બોલ ચોકડી કરવાની. પછી આ રીતે આમાં જોઈશું તો આ શું છે? તો એચ ફોર હાઉસ. પછી બીજો પડે એચ ફોર હાઉસ. તો આ શું કહેવાય? આર ફોર રેડ. તો એના ઉપર ચોકડી. પછી બીજો એચ ફોર છે અને બીજો એચ જ છે એટલે એના ઉપર રેડ કરવાનું. પછી એ રીતે આમાં જોઈશું તો બધા શું છે? એમ ફોર નોઝ છે. તો એમાં અલગ શું છે? તો આ એમ ફોર મંકી. એના ઉપર ચેક્સ કરવાની. પછી આ બધા શું છે? ડબલ્યુ ફોર વોચ. ડબલ્યુ ફોર વોચ. આ પછી શું છે? યુ ફોર અમરેલા. યુ ફોર અમરેલા. બધા યુ ફોર અમરેલા છે જુઓ. તો પછી આ ડબલ્યુ ફોર વોચ ઉપર ચેક્સ કરવાની. એ રીતે એફ ફોર ફીસ. એફ ફોર ફીસ. જી ફોર. આ પછી એફ ફોર ફીસ છે તો ના. તો શું છે? તો જી ફોર બેટ ઉપર ચેક્સ કરવાનું. બીજા બધા એફ ફોર ફીસ છે. હવે આપણે અહીંયા જોઈશું તો પી
for kite. હવે એ રીતે આવા જોઈશું તો બધા f for piece છે જુઓ f for piece f for piece f for piece f for piece તો એમાં અલગ કયો છે i for ice cream તો એમાં ચેક કરીશું બરોબર હવે એ રીતે આપણે જે આ જોઈ કે ચિત્ર સામે મૂળાક્ષર જોડવાના હતા બરોબર તો એ રીતે આમાં શું કરવાનું છે ચિત્રનો પહેલો મૂળાક્ષર લખવાનો છે તો આ શું દોર્યું છે a for apple તો a for apple નો a for apple નો a લખવાનો છે એ જ રીતે આ શું દોર્યું છે c for cat તો c for cat નો c લખવાનો છે